મેડિકલ કોલેજમાં ગરીબ વિદ્યાર્થીને માર મારી હોસ્ટેલમાંથી બહાર કાઢી મૂક્યા બાદ પણ તેનું રેગિંગ કરનાર તત્વો કેટલા બેફામ બન્યા છે બીજા દિવસે તેને ફોન કરી ન સાંભળી શકાય તેવી બેફામ ગાળો આપી ધમકી આપી હતી આ પરથી કોલેજ તંત્રની વ્યવસ્થાની પણ પોલ ખુલી છે આ કોઈ પહેલો બનાવ નથી આવા અનેક બનાવ બની ચૂક્યા છે પરંતુ કારકિર્દીની બીકે વિદ્યાર્થીઓ ચૂપચાપ શોષણ સહન કરતા રહે છે એમપી પી શાહ મેડિકલ કોલેજની હોસ્ટેલમાં જાહેરમાં ચાલતી ગુંડાગર્દી અને ગેંગના કારણે વિદ્યાર્થીઓ માનસિક રીતે પડી ભાંગે છે જેના કારણે નવા ભણવા આવતા વિદ્યાર્થીઓને પણ ભોગવવાનો વારો આવે છે બીજી બાજુ કોલેજ તંત્ર આબરું જવાની બીકે આવા પ્રકરણોમાં કડક પગલાં લેવાના બદલે દબાવી દેવા માંગતી હોય છે એ કોલેજની પ્રક્રિયાના ભાગરૂપે એન્ટી રેગિંગ સ્કોડને સુપ્રત કરવામાં આવી એન્ટી રેગિંગ સ્કવોડનો રિપોર્ટ પ્રાઇમરી રિપોર્ટ આવી જ ગયો છે જેમાં રેગિંગ નહીં પરંતુ એ આંતરિક વિગ્રહ વિદ્યાર્થીઓ વચ્ચેનું ઇન્ટરનલ ઘર્ષણ જે કહેવાય એ હોય એવું લાગે છે તેમ છતાં છઠ્ઠી તારીખે ત્રણેય વિદ્યાર્થીઓના પેરેન્ટ્સને પણ બોલાવવામાં આવ્યા છે તેમની સાથે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ એન્ટી રેગિંગ સ્કોડ અને પેરેન્ટ્સના નિવેદનની સાથે આખી પ્રક્રિયા રેગિંગ કમિટીની સામે પણ મૂકવામાં આવશે જેથી કરી અને પાર્થ અને પાર્થના વાલીને પણ આ બાબતે સંતોષ થાય